સૌ પ્રથમ તો જૂનાગઢના શ્રી કૃષ્ણ જન્મોત્સવના અલખરંગે રંગાયેલા આપ સૌ નગરવાસીઓને શત શત વંદન. સૂરજ ઉગે ને સવાર પડે, સવારનું પહેલું સંચરણ આપણે જેના સ્પર્શથી કરીએ છીએ એ છે પ્રકૃતિની પહેલી હૂંફ, સવારનો સૂરજ, જે સમગ્ર વિશ્વને પોતાના કોમળ કિરણોથી હૂંફાળું બનાવી દે છે, સમગ્ર વિશ્વને ચેતનવંતુ બનાવીને તેને ધબકતું અને દોડતું કરે છે. ધરતીની માટીમાં પણ એ જ હૂંફથી સળવળાટ થાય છે અને બીજમાંથી કૂંપળ બહાર આવે છે. કદાચ આવી જ કોઈ ક્ષણે શ્રી કૃષ્ણ પરમાત્માનું અનન્ય સાનિધ્ય અને સાયુજ્ય પ્રાપ્ત કરેલા શ્રી નરસિંહ ભગવાનના મુખેથી સરી પડ્યું હશે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. પ્રકૃતિને જ પરમાત્મા સંબોધીને તેમની વચ્ચેના એકત્વનું કેટલું સરળ રીતે આલેખન, જેને કથાકારો અને કવિઓ આમ કહે છે, છોડમાં રણછોડ. પણ હું કહું છું કે છોડમાં રણછોડ. વૃક્ષ, વેલા, વનરાઈ પ્રકૃતિના પ્રત્યેક અંગમાં શ્રી કૃષ્ણ બિરાજમાન છે, માટે છોડમાં રણછોડ. અને પ્રકૃતિના શાશ્વત સ્વરૂપો વગરનું માનવ જીવન શક્ય નથી, માટે આપણી આસપાસ વેરાયેલી આ પ્રકૃતિ સ્વરૂપે રણછોડ રાઈને ક્યારેય છોડીશ નહીં, છોડમાં રણછોડ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને પણ કદંબના વૃક્ષો કેટલા બધા પ્રિય હતા. તેમણે પોતાની બાલ્યાવસ્થા યમુના, કદંબ અને ધેનુના સથવારે જ પસાર કરી હતી ને. નદી, ઝરણા, વૃક્ષ, વનરાય, પશુ, પંખી આ તમામ નિસર્ગના ચિરંજીવ સ્વરૂપો છે. આ પ્રકૃતિની હૂંફ આપણને કેટલી જરૂરી છે સમજાવવા અને તેમની વચ્ચે નિકટતા અને સહવાસ કેળવાય એ સંદેશ આપવા જ કદાચ શ્રી કૃષ્ણએ પ્રકૃતિની ગોદમાં પોતાની કાલી ઘેલી બાળ લીલાઓ કરી હશે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના 22મા અધ્યાયમાં 32-35 શ્લોક જેને વૃક્ષોપનિષદની ઉપમા આપવામાં આવી છે તેમાં શ્રી ગિરિરાજ ધરણ વૃક્ષોને ભવ્ય અંજલિ આપતા કહે છે કે પશ્ય તૈતાન મહાભાગાન પરાર્થે કાંત જીવિતાન વાત વર્ષા તપાહિમાન સહંતો વારયંતિ નહ. અર્થાત જુઓ કે આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે જેનું સંપૂર્ણ જીવન અન્યના ભલા માટે જ છે, પોતે વાત વર્ષા ધૂપ હિમ બધું જ સહન કરીને આપણી રક્ષા કરે છે. શ્રી સુક્તમાં કવિ પ્રાર્થે છે કે આદિત્ય વર્ણે તપસોધી જાતો વનસ્પતિ સ્થવ વૃક્ષોથ બિલ્વહ તસ્ય કલાની તપસાનુ દંતુ યા અનંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીહી. હે સૂર્ય જેવા તેજસ્વી બિલ્વ વૃક્ષ, તમારા તપોબળથી તમારા બિલ્વ ફળો દ્વારા અમારા અંતઃકરણમાંના અવિદ્યાજન્ય અજ્ઞાન, દારિદ્ર્ય અને તજજન્ય દૈન્યનો નાશ થાઓ. ઋગ્વેદમાં સમગ્ર બ્રહ્માંડને પીપળાનો વૃક્ષ અને તેના પર બેસેલા પક્ષીઓને આત્મા તરીકે કલ્પવામાં આવ્યા છે. વળી વનસ્પતિને પ્રાર્થના કરવામાં આવી છે કે આયુર્બલમ યશો વર્ચઃ પ્રજામ પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેધામ ચ ત્વમનો દેહી વનસ્પતે. હે વનસ્પતિ, આપ અમને આયુષ્ય, યશ, બળ, બુદ્ધિ, તેજસ્વિતા, પ્રજા, પશુ, ધન, જ્ઞાન અને વિદ્યા મેળવવાની અને તેને સમજવાની બુદ્ધિ પ્રદાન કરો. વૃક્ષ વિજ્ઞાન પણ કહે છે, દશ કૂપ સમાવાપી દશવાપી સમમ સરહ સરોદશ સમહ પુત્ર દશ પુત્ર સમસ્તરૂપ. 10 કુવા ખોદાવવા એક વાવ ખોદાવવા સમાન છે, 10 વાવ ખોદાવવી એક સરોવર સમાન છે, 10 સરોવર એક સત્પુત્ર સમાન છે અને આવા 10 સત્પુત્રોનો ઉછેર એક વૃક્ષ ઉછેર્યા સમાન છે. અને યમ યુમાન રોપદેય વૃક્ષાન છાયા પુષ્પ ફલોપગાન સર્વ સત્વ ઉપભોગ્યાય સયાતિ પરમામ ગતિ. જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, પુષ્પ અને ફળ માટે વૃક્ષ વાવે છે તે પરમ ગતિને પામે છે. આ પ્રકૃતિ જ આપણને ફળ, ફૂલ, ધન, ધાન્ય, ઔષધિથી સંપન્ન રાખીને રોગમુક્ત, જાતવાન અને આયુષ્યમાન બનાવે છે, પ્રાણવાયુ પ્રદાન કરીને પ્રાણવાન બનાવે છે, બળતણ આપીને વિશ્વને વેગમાન બનાવે છે, જલ આપે છે, છાયા આપે છે, આશ્રય આપે છે, વાતાવરણને પ્રફુલ્લિત અને વાયુમંડળને ચેતનવંતુ રાખે છે, વનરાજી મહોરાવે છે અને સમગ્ર જગતને શોભાયમાન બનાવે છે તે પોતાની હૂંફ અને પ્રેમથી પશુ પક્ષી અને માનવીની આબાદી વધારે છે.
વૃક્ષો શું શું નથી આપતા? આપણા તમામ પ્રશ્નોના ઉકેલ છોડ રૂપી રણછોડ પાસે જ છે. કુદરત, ઈશ્વર, પ્રકૃતિ આમ અનેકવિધ નામે પૂજાતા, ભજાતા કે મણાતા ઈશ્વરીય ભાગથી માનવ કદી અલગ પડી શકે જ નહીં. પ્રકૃતિ આપનો શ્વાસ નહીં, શ્વાસ એ શ્વાસ છે. અને જો શ્વાસ વગર જીવન શક્ય નથી, તો પ્રકૃતિ વગર શ્વાસ શક્ય નથી. વૃક્ષ અને વરરાય સ્વરૂપે જ શ્રી હરિએ માનવ જીવનને ધબકતું, વિકસતું, રસવંતું અને ચેતનવંતું રાખ્યું છે. અનેકવિધ મદદ, મમતા ભર્યું જતન અને માનવીનો સર્વાંગી વિકાસ એ છોડ રૂપી રણછોડના માનવ જીવનને વરદાન છે. વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વિશાળ વનરાજીને વેરાન રેગિસ્તાનમાં ફેરવી નાખે છે, દેશના ઉન્નત ભાવિને અવનતિની ગર્તામાં ધકેલી દે છે. આ વાત મહાઅમાત્ય ચાણક્ય બહુ જ સારી રીતે જાણતા હતા અને માટે જ એમણે પોતાના જગવિખ્યાત ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વન સંરક્ષણ પર સૌથી વધારે ભાર મૂક્યો છે અને કહ્યું છે કે જે રાષ્ટ્ર અરણ્ય લક્ષી કે કાનન સંપત્તિનું સંરક્ષણ નથી કરતું, તે રાષ્ટ્ર કદાપી શક્તિશાળી નથી થઈ શકતું. કુદરતની લય તોડીશું તો પ્રલય નિશ્ચિત છે. પરંતુ અફસોસ, કોઈ એટલું એ નથી કહેતું કે કાલે કોઈ ઝાડની ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. એક કુહાડી ક્યાંક ઉઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. પાન ખરે ને પંખીઓએ ઝાડને હિંમત આપી હતી, એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. અને ઝાડ કુહાડી ને લાયક તો માણસ શેને લાયક છે, તરણાઓમાં આ વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. પહેલા માનવ ચાલતા શીખ્યો, પછી ઘણું બધું ચલાવતા શીખ્યો, સાયકલ થી સ્પેસ શટલ સુધી. હજી જો થોડું ચલાવતા શીખી જાય ને તો જીવન નિર્વિઘ્ન ચાલશે, અન્યથા સમૂળગી માનવ જાત જ ચાલી જશે. તો ચાલો છોડમાં રણછોડની સંસ્કૃતિના રક્ષક બનીને વૃક્ષ ઉછેરનો એક એવી અગ્નિ જ્વાલા પ્રજ્વલિત કરીએ જેના પ્રકાશનો કોઈ પર્યાય ન હોય. વૃક્ષ જતનનો એવો વેગીલો વાયુ બનીએ જેના વેગને કોઈ વય ન હોય. વૃક્ષ પ્રેમના જલની એવી સરવાણી કાઢીએ જેના પ્રવાહથી વધુ કાંઈ શીતળ ન હોય. વૃક્ષોને આત્મીયતાનું એવું આકાશ આપીએ જેનો ક્યાંય અંત ન હોય. અને એક એવી હરિયાળી પૃથ્વી સર્જીએ જ્યાં સર્વત્ર હરી જ હરી વ્યાપ્ત હોય અને એનાથી વધુ કાંઈ અપ્રતિમ ન હોય. વૃક્ષ સંરક્ષણમાં પંચમહાભૂતના પાંચે તત્વોનો આવિર્ભાવ અને અનુભૂતિ છે, તેમાં વિશ્વના તમામ અનિષ્ટો હોમાય જાય છે. તેનામાં દરેક દિશામાં પ્રસરેલું સુખ, શાંતિ એવમ સમૃદ્ધિનું અનંત અને અખંડ, અગાધ અને અમાપ વિરાટ સ્વરૂપ ઉભું કરવાનું સામર્થ્ય છે. ત્યાં ઐશ્વર્યની અનેક ધારાઓ છે, સ્વરબદ્ધ સુમધુરા પંખીઓ છે, મંદ શીતળ પવન અને ચૈતન્યથી ભરપૂર નવજીવન છે. અને જ્યારે આ વિરાટ વિશ્વ સ્વરૂપમાંથી વહેતી ધારાઓને જોવા આંખ અટકી જશે, જ્યારે ટહુકતી કોકિલ કે કલાપીને સુણવા કાન આતુર થશે, એમાં વહેતા વાયુને માણવા ચરણ થંભી જશે, અને જ્યારે એમાં ફૂટતી કૂપળને કાજે હૈયું સ્થિર થઈ જશે, ડૂબી જશે આ દુનિયા હુંફાળી પ્રકૃતિના નિશબ્દ ધ્વનિમાં, અને એમાં જે ઝીણોશો લયબદ્ધ નાદ ગુંજતો હશે, જાણજો એ જ કૃષ્ણ ભક્તનો સાચો શ્વાસ હશે. વંદે માતરમ, વંદે વૃક્ષમ.